ની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરતથી, તેના પર એક નજર કરવામાં આવે. સુરતમાં કોંગ્રેસના પોસ્ટરમાંથી શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરવામાં આવી છે. ફરી ગુજરાત કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ફરી સુરતમાં કોંગ્રેસના લાગેલા પોસ્ટરમાંથી શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરવામાં આવી છે. વિરોધ પક્ષે લગાવેલા બેનરમાં શંકરસિંહ વાઘેલા આઉટ થયા છે. ત્યાં પોસ્ટરમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત છે અને બાપુ પોસ્ટરમાંથી ગાયબ થયા છે. આખા શહેરમાં બાપુ વગર ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતના પોસ્ટર લાગ્યા હતા અને વિરોધ પક્ષના નેતા ઇકબાલ વેલી મેં પોસ્ટર લગાવ્યા હતા અને કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરી હેઠળ કોંગ્રેસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરી હવે પોસ્ટરના વિવાદથી કોંગ્રેસમાં ગરમાવો આવી ગયો છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા જોડી ગયા છે શૈલેષ ત્રિવેદી. શૈલેષ, જણાવશો કે સુરતમાં જે રીતે પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને પોસ્ટરમાં શંકરસિંહ વાઘેલાનો ફોટો ગાયબ છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજનીતિ પણ ગરમાઈ છે, શું કહેશો તેને લઈને આપ? જી, આ સમગ્ર મામલો આજે બપોરે લોકોના ધ્યાનમાં આવ્યો હતો અને ખાસ કરી અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી જ્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે આવી રહ્યા હતા ત્યારે તેમને આવકારવા સમગ્ર સુરત શહેરમાં ઠેર ઠેર કોંગ્રેસનું જે પંજાનું નિશાન છે એના બેનર્સ કે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તેની સાથે સાથે જે ફોટો સાથેના પોસ્ટર હતા એ સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં સુરત શહેરના કોંગ્રેસના કોર્પોરેટરો છે, અગ્રણી કાર્યકરો છે, તેઓએ લગાવ્યા હતા. એ તમામ ફોટો અને પોસ્ટર્સમાંથી શંકરસિંહ બાપુનો ફોટો ગાયબ છે. સૌથી અગત્યની બાબત એ છે કે ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અહમદ પટેલ આ તમામના ફોટા લગાવવામાં આવ્યા છે. અશોક ગેહલોતનો ફોટો છે, ભરતસિંહ સોલંકીનો ફોટો છે, પરંતુ ક્યાંય એક પણ પોસ્ટરમાં શંકરસિંહ બાપુનો ફોટો ક્યાંય જોવા મળ્યો નથી. આ મામલે અહીંયા જ્યારે સર્કિટ હાઉસ ખાતે ભરતસિંહ સોલંકી આવ્યા ત્યારે તેમને પૂછવામાં પણ આવ્યું, તેમની પ્રતિક્રિયા લેવામાં આવી, ત્યારે તેમણે સ્પષ્ટ કીધું કે શંકરસિંહ બાપુ મામલે કોંગ્રેસ કોઈ અસમંજસમાં નથી. આ કદાચ સરત ચૂકથી આવું થયું હોઈ શકે અને જે કોઈ કાર્યકર કે કોર્પોરેટરે આ પોસ્ટર આવી રીતે લગાવ્યા છે તેમને ઠપકો પણ આપવામાં આવશે. પરંતુ આ જે સમગ્ર બાબત છે કે જ્યાં જ્યાં ભરતસિંહ સોલંકી કે અશોક ગેહલોત જાય છે તેમને આવકારતા જે પોસ્ટર્સ હોર્ડિંગ્સ લાગે છે તેમાં શંકરસિંહ બાપુની બાદબાકી કરવાનો જે ઘટનાક્રમ ચાલે છે એ ઘટનાક્રમ આજે સુરતમાં પણ જોવા મળ્યો છે. જ્યારે જાહેરમાં ચર્ચા થાય ત્યારે ચોક્કસપણે કોંગ્રેસીઓ આ વાતનો વિરોધ કરે છે, પરંતુ જે સૂત્રોની વાત માનીએ તો અહીંયા અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકીને આવકારવા માટે જે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓની મીટિંગ મળી હતી તેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતજી આ બેના જ ફોટા પોસ્ટર્સમાં હોવા જોઈએ, હોર્ડિંગ્સમાં હોવા જોઈએ, અન્ય કોઈ ફોટા લગાવવા નહીં એવી સૂચના આપવામાં આવી હતી. અને અહીંના કોંગ્રેસી કાર્યકરોએ એ સમગ્ર બાબતનો અર્થ અને અર્થઘટન એવું કર્યું કે એમાં શંકરસિંહને બાકાત કરવામાં આવે અને એ આજે ગ્રાઉન્ડ રિયાલિટી તરીકે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, શૈલેષ ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. સુરતમાં વિરોધ પક્ષે લગાવેલા બેનરોમાં શંકરસિંહ બાપુનો ફોટો ગાયબ છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલી વખત નથી બન્યું કે પોસ્ટરની અંદર શંકરસિંહ વાઘેલા ગાયબ હોય. સુરતમાં આ બીજી વખત બન્યું છે કે જેમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેમાં શંકરસિંહ વાઘેલા ગાયબ છે. જ્યારે આ પોસ્ટર વિશે ભરતસિંહ સોલંકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી ન હતી.